जुओ विद्यार्थी मित्रों, तमे सादा वाक्यों डायरेक्ट माथी इनडायरेक्ट केवी रीते थाय एना नियमों शीखी गया बराबर। तमने जे आगर रेकॉर्डिंग मोकलायुं हतुं तो एनी अंदर सादा वाक्यों डायरेक्ट माथी इनडायरेक्ट करवू होय तो आपणे पांच प्रकारना फेरफार करीए छीए। पहलो फेरफार जे छे ए रिपोर्टिंग वर्ब में एटले के सेड टू नू टोल्ड। बीजो फेरफार कॉमा अने इन्वर्टेड कॉमा काढ़ी अने एनी जग्याए धेट मूकीए छीए। त्रीजो फेरफार सर्वनाम में फेरफार करिए। चौथो फेरफार काल में फेरफार करिए अने पांचमो फेरफार नजीकता दर्शक शब्दों दूरता दर्शक शब्दों में रूपांतर करिए। तो आ पांच फेरफार समझी गया। हवे ए पांचे पांच फेरफार आपने केटला याद रहा छे ए प्रमाणे आपणे हवे ए सीम्पल सेंटेन्स ना जे छूटा छूटा वाक्यों छे एनु डायरेक्ट माथी इनडायरेक्ट समझवानो प्रयत्न करिए। सौथी पहेला अहीं एक वाक्य आप्युं छे के कावेरी सेड टू कौमिल आई एम गोइंग टू अकम्पनी यू टू द स्टेशन टूडे। आवुं एक वाक्य छे। आ वाक्यनुं मारे डायरेक्ट माथी इनडायरेक्ट करवुं छे तो इन्वर्टेड कोमामां आपणे जोई लेवानुं क्यूं वाक्य छे तो સાદું વાક્ય છે, એસર્ટિવ સેન્ટેન્સ છે। તો હવે સાદા વાક્યનું આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો ધેટ સુધી તો લખતા આવડી જ જાય કે કાવેરી ટોલ્ડ કૌમિલ ધેટ। હવે અહીંયા સાંભળનાર કૌમિલ છે, જો સાંભળનાર ના આપ્યું હોય તો તમે સેઇડનું સેઇડ રાખશો તો ચાલશે, પણ સાંભળનાર આપ્યું હોય તો સેઇડ ટુનું શું કરી દેવાનું આપણે ટોલ્ડ, અને કોમા અને ઇન્વર્ટેડ કોમા કાઢીને એની જગ્યાએ શું કરી દેવાનું ધેટ, એટલે કાવેરી ટોલ્ડ કૌમિલ ધેટ। હવે અહીંયા આઈ છે, આઈ કયા પુરુષનું સર્વનામ કહેવાય તમને બધાને ખબર છે, આઈ જે છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે। અને આપણે નિયમમાં એવું પણ શીખ્યા છીએ કે જો પ્રથમ પુરુષના સર્વનામ હોય તો એ બોલનારની વિભક્તિ અને વચન પ્રમાણે ફેરફાર પામે। બોલનાર અહીંયા કોણ છે તો કાવેરી, કાવેરી એ છોકરી છે, તો અહીંયા આપણે આઈ કરતા વિભક્તિ છે તો કાવેરીની જે કરતા વિભક્તિ છે ને એ કાવેરીની કરતા વિભક્તિ આપણે શી લઈશું તો આઈની જગ્યાએ થશે શી। પછી એમ ગોઈંગ છે તો એમ ગોઈંગનું શું થશે, વોઝ ગોઈંગ, જ્યાં વર્તમાનકાળ હોય ત્યાં આપણે શું કરીએ છીએ ભૂતકાળ કરીએ છીએ ને, તો એમ ગોઈંગનું વોઝ ગોઈંગ। ટુ અકંપની છે તો ટુ અકંપનીનું ટુ અકંપની જ રહેશે બરાબર, કારણ કે આપણે નિયમમાં શીખ્યા છીએ કે ઇન્ફિનિટિવ આવતું હોય તો એનું ઇન્ફિનિટિવ જ રહેશે બરાબર, એટલે ટુ અકંપનીનું ટુ અકંપની। હવે યુ આવ્યું છે, હવે યુ બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય, સાંભળનાર કૌમિલ છે, પણ હવે યુનું યુમાં તમારે ધ્યાન રાખવાનું કે યુ કર્તા વિભક્તિ તરીકે પણ આવેલું હોય અને યુ કર્મ વિભક્તિ તરીકે પણ આવેલું હોય। અહીંયા જે યુ છે, જો યુ ક્રિયાપદની આગળ આવ્યું હોય, અહીંયા આઈની જગ્યાએ યુ આવ્યું હોય તો એ કર્તા વિભક્તિ કહેવાય, પણ અહીંયા યુ જે છે એ ક્રિયાપદ પછી આવ્યું છે અને ક્રિયાપદ પછી યુ આવ્યું છે એટલે એ કર્મ વિભક્તિ કહેવાય, એટલે કર્મ વિભક્તિ છે તો સાંભળનારનું આપણે કર્મ વિભક્તિનું સર્વનામ લેવાનું। હવે કૌમિલ છોકરો છે એટલે કૌમિલનું કર્તા વિભક્તિનું સર્વનામ હી થાય બરાબર, પણ એનું કર્મ વિભક્તિનું સર્વનામ હી પ્રમાણે શું થાય, હિમ થાય, એટલે આપણે જે અહીંયા યુ છે તો યુનું શું કરીશું, હિમ કરીશું। ટુ ધ સ્ટેશન અને ટુડે નું શું થાય, બધાને આવડે છે, ટુડે નું ધેટ ડે કરીશું બરાબર, કારણ કે આપણે નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર શીખી ગયા ને, તો એ રીતે ટુડે નું થશે ધેટ ડે। તો અહીંયા થશે ફરીથી જોઈએ તો કાવેરી ટોલ્ડ કૌમિલ ધેટ આઈ જે છે અને આઈ એટલે કાવેરી પ્રમાણે શી વોઝ ગોઈંગ ટુ અકમ્પની યુ એટલે કૌમિલ પ્રમાણે હિમ ટુ ધ સ્ટેશન ધેટ ડે। બેટા આ રીતે એક એક ફેરફાર દરેક વિદ્યાર્થી મિત્રોએ શીખવાનો છે, સમજવાનો છે, કઈ કઈ વસ્તુ ચેન્જ કરવાની જો એ મગજમાં બેસી ગયું ને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેટલો સહેલો ટોપિક એક પણ નથી બરાબર। એટલે ફરીથી જો આખું વાક્ય શું બન્યું, કાવેરી ટોલ્ડ કૌમિલ ધેટ આઈ એટલે કાવેરી પ્રમાણે શી એમ ગોઈંગનું થશે વોઝ ગોઈંગ, ટુ અકંપનીનું ટુ અકંપની જ રહેશે, યુ જે છે એ સાંભળનાર પ્રમાણે હિમ ટુ ધ સ્ટેશન અને ટુડેનું થશે ધેટ ડે। બીજું વાક્ય છે, ઋત્વા સેઈડ
आई एम वेरी बिजी नाउ एंड आई डोंट हैव एनी टाइम। અહીંયા ઋત્વા એકલી બોલે છે, સાંભળનાર કોઈ નથી, ને મેં તમને અગાઉ પણ કહ્યું કે જો સાંભળનાર ન હોય તો સેઇડનું સેઇડ રાખવાનું, એટલે ઋત્વા સેઇડ ધેટ, કોમા અને ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે એની જગ્યાએ ધેટ મૂકીએ છીએ, તો ઋત્વા સેઇડ ધેટ, આઈ એટલે ઋત્વા પ્રમાણે શી લઈશું ને, ઋત્વા છોકરી છે અને આઈ એ પ્રથમ પુરુષનું સર્વનામ, જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ આપ્યા હોય તો એ બોલનારની વિભક્તિ અને વચન પ્રમાણે ફેરફાર પામે, એટલે ઋત્વા સેઇડ ધેટ, આઈ એટલે ઋત્વા પ્રમાણે શી, એમનું આપણે ભૂતકાળ કરી દેવાનું ને, તો એમનું ભૂતકાળ શી સાથે શું આવે, વોઝ આવે, એટલે શી વોઝ વેરી બિઝી। નાઉ આપ્યું છે, હવે તમને બધાને આવડે છે કે નાઉનું શું કરીએ આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે, તો નાઉનું ધેન કરીએ, અને ધેન કયું આવે, ટી એચ ઈ એન ધેન આવશે, ભૂલથી પણ ટી એચ એ એન ધેન નહીં મૂકી દેવાનું, એટલે શી વોઝ વેરી બિઝી ધેન એન્ડ, ફરીથી આઈ આવ્યું એટલે ઋત્વા પ્રમાણે શી, ડોન્ટનું થશે ડીડન્ટ, અને ડોન્ટનું ડીડન્ટ થયું એટલે હેવનું હેવ રાખીશું। મિત્રો અહીંયા પણ ધ્યાન રાખો, જો આપણે કોઈ સહાયકારક ક્રિયાપદનું ભૂતકાળ કરીએ છીએ ને, તો સહાયકારક ક્રિયાપદનું ભૂતકાળ કરીએ તો જે મુખ્ય ક્રિયાપદ પાછળ આપ્યું હોય ને એ એમનું એમ રહે, એમાં કોઈ ચેન્જ થાય નહીં, એટલે શી ડીડન્ટ હેવ એની ટાઈમ, આપણે ડોન્ટનું ડીડન્ટ કર્યું ને એટલે હેવનું હેવ રાખ્યું છે। આખું વાક્ય ફરીથી જોઈએ, તો ઋત્વા સેઇડ ધેટ, આઈ એટલે ઋત્વા પ્રમાણે શી વોઝ વેરી બિઝી ધેન એન્ડ શી ડીડન્ટ હેવ એની ટાઈમ। ત્રીજું વાક્ય જોઈએ, વિનંતી સેઇડ ટુ હર ફ્રેન્ડ, આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર। અહીંયા વિનંતી પોતાના ફ્રેન્ડને કહે છે, એટલે ધેટ સુધી લખતા તો બધાને આવડી જાય, કે વિનંતી ટોલ્ડ હર ફ્રેન્ડ ધેટ, ત્યાં સુધી તો આવડ્યું। હવે અહીંયા આઈ છે ને, આઈ પ્રથમ પુરુષનું સર્વનામ, અને પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે ચેન્જ થાય, બોલનાર વિનંતી છે, એટલે વિનંતી પ્રમાણે શું થયું, શી થાય ને, અહીંયા આઈ કરતા વિભક્તિ છે તો વિનંતીની કરતા વિભક્તિ શી કહેવાય, એટલે શી એમનું થશે વોઝ, એટલે શી વોઝ ગ્લેડ, ટુ સી નું તો ટુ સી જ રાખીશું ને આપણે। હવે અહીંયા જુઓ, યુ આવ્યું છે, યુ બીજા પુરુષનું સર્વનામ, એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય, પણ તમને અગાઉ પણ કહ્યું છે કે યુ જો ક્રિયાપદની આગળ કર્તા સ્થાને અહીંયા યુ આવ્યું હોય તો એ કર્તા વિભક્તિ કહેવાય, પણ જો યુ ક્રિયાપદ પછી આવતું હોય તો એ કર્મ વિભક્તિ કહેવાય, અને કર્મ વિભક્તિ છે તો સાંભળનારની કર્મ વિભક્તિ લઈશું। વિનંતી એના ફ્રેન્ડને કહે છે ને, એની ફ્રેન્ડ છોકરી હોય તો યુનું શું થશે, હર થશે, યુની કર્મ વિભક્તિ હર થાય, એટલે હર, અને હિયરનું શું થશે, ધેર થશે, ટી એચ ઈ આર ઈ ધેર, એટલે આખું વાક્ય શું બન્યું, ફરીથી જોઈએ, તો વિનંતી ટોલ્ડ હર ફ્રેન્ડ ધેટ, આઈ એટલે વિનંતી પ્રમાણે શી વોઝ ગ્લેડ ટુ સી, યુનું થશે હર, અને હિયર નું ધેર। ચોથું વાક્ય જોઈએ, નીરવ સેઇડ ટુ મી, આઈ ડુ નોટ લાઈક યોર હેબિટ ઓફ ઇન્ટરપ્ટિંગ માય બિઝનેસ। અહીંયા નીરવ મીને કહે છે, તો નીરવ ટોલ્ડ મી દેટ, ત્યાં સુધી તો લખતા બધાને આવડે, હવે અહીંયા આઈ છે તો આઈ એટલે નીરવ પ્રમાણે શું થયું, હી થયું, બરાબર, નીરવ છોકરો છે ને, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે ચેન્જ થાય, તો હી, હવે ડુ નોટ નું થશે ડીડ નોટ, અને ડુ નોટ નું આપણે ડીડ નોટ કરીએ ને, એટલે પાછળ જે લાઈક આવે છે ને મુખ્ય ક્રિયાપદ, એ એમની એમ જ રહે, લાઈક નું લાઈક જ રહે, એટલે હી ડીડ નોટ લાઈક। હવે યોર હેબિટ, યોર બીજા પુરુષનું સર્વનામ, એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય, યોર હેબિટ એટલે સાંભળનારની હેબિટ, સાંભળનાર મી છે તો માય હેબિટ થાય, સાંભળનાર પ્રમાણે મીનું શું થાય, માય થાય ને, અહીંયા યુ જે છે એ સંબંધ વિભક્તિ છે, તો મીની સંબંધ વિભક્તિ માય થાય, તો માય હેબિટ ઓફ ઇન્ટરપ્ટિંગ માય બિઝનેસ, માય બિઝનેસ એટલે કોનો બિઝનેસ, અહીંયા માય એ પ્રથમ પુરુષનું સર્વનામ, એટલે બોલનાર પ્રમાણે ચેન્જ થાય, અને બોલનાર પ્રમાણે ચેન્જ થાય એટલે બોલનાર નીરવ છે, એટલે હિઝ બિઝનેસ થાય ને, નીરવ પ્રમાણે એનું સંબંધ વિભક્તિ હિઝ થાય, એટલે માય બિઝનેસ નું હિઝ બિઝનેસ કરીશું। આખું વાક્ય ફરીથી જોઈએ, તો નીરવ ટોલ્ડ મી દેટ, આઈ એટલે નીરવ પ્રમાણે હી,
डू नॉट नू डीड नॉट थयू, लाइक नू लाइक ज रहू, योर हैबिट एटले सांभळनारनी हैबिट एटले माय हैबिट ऑफ इंटरप्टिंग, माय बिजनेस एटले बोलनारनो बिजनेस एटले हिज बिजनेस, आ रीते चेन्ज थाय। मित्रों हवे नाना नाना फेरफार आपणे समजवाना छे अने एक एक शब्द जोता रहेशो अने एमां शुं चेन्जिस थाय छे ए पण जो तमे समजता रहेशो तो हूँ मानु छू त्यां सुधी कोई तमने तकलीफ पड़े एम नथी। आमां पांचमो वाक्य जोईए, संकेत सेड आई शेल नॉट गो टू स्कूल टुमोरो। अहीं आपणे जोईए तो सांभळनार नथी एटले सेड नुं सेड राखीशुं, तो संकेत सेड दैट, आई एटले संकेत प्रमाणे शुं थशे, ही थशे। हवे शेल जे छे आपणे नियमो शीख्या ए वखते तमने कह्युं हतुं के शेल के विल होय एनुं वुड करवानुं, बराबर, शेल के विल होय एनुं शुं करवानुं, वुड करवानुं छे, शेल नुं शुड नथी करवानुं। एटले संकेत सेड दैट, आई एटले संकेत प्रमाणे ही शेल नुं थशे वुड नॉट। हवे अहींया शेल नुं वुड कर्युं ने एटले के सहायकारक क्रियापद नुं भूतकाळ करीए छीए त्यारे मुख्य क्रियापद जे छे ए एम नियम ज रहे छे, एटले अहींया गो नुं गो ज राखवानुं। एटले संकेत सेड दैट ही वुड नॉट गो टू स्कूल टुमोरो। टुमोरो जे छे एનું શું થશે, તમને બધાને આવડે છે ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થાય અથવા ધ ફોલોઇંગ ડે થાય, બરાબર, એ તો તમને ફેરફાર ખબર છે। એટલે આખું વાક્ય બન્યું, સંકેત સેડ ધેટ હી વુડ નોટ ગો ટુ સ્કૂલ ધ નેક્સ્ટ ડે। છઠ્ઠું વાક્ય છે, રેશમા સેડ ટુ હર ટીચર। રેશમા પોતાના ટીચરને કહે છે, બરાબર, I was not well yesterday, so I have not done my homework. હવે રેશમા અને એના ટીચર વચ્ચે સંવાદ છે, તો રેશમા told her teacher that, ત્યાં સુધી તો આવડી જાય। I પ્રથમ પુરુષનું સર્વનામ એટલે બોલનાર પ્રમાણે ચેન્જ થાય, બોલનાર રેશમા છે એટલે રેશમા પ્રમાણે I નું શું થયું, she થયું, તો I નું આપણે she કરીશું। હવે was not well છે, was છે। હવે જ્યારે કોઈ પણ વાક્યમાં તમને વોઝ અથવા વેર આપ્યું હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ કે વેરનું આપણે હેડ બીન કરવાનું, હેડ અને બીન, બી ડબલ ઈ એન। હવે અહીંયા નોટ આપ્યું છે તો નોટ ક્યાં આવશે, હેડ અને બીનની વચ્ચે આવશે, એટલે કે શી હેડ નોટ બીન, એટલે નોટ પછી બીન મૂકવાનું આપણે, એટલે શી હેડ નોટ બીન વેલ યસ્ટરડે આપ્યું છે ને, તો યસ્ટરડે નું શું થાય, ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર થાય, તો તમે ધ પ્રીવિયસ ડે પણ મૂકી શકો અને ધ ડે બિફોર પણ મૂકી શકાય, એટલે શી હેડ નોટ બીન વેલ ધ પ્રીવિયસ ડે, સો ફરીથી આઈ આવ્યું એટલે રેશમા પ્રમાણે શી હેવ નોટ ડન, હેવ નોટ ડન એ પૂર્ણ વર્તમાનકાળ છે, અને નિયમ શીખ્યા તો એમાં આપણે કહ્યું કે પૂર્ણ વર્તમાનકાળ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ ભૂતકાળ કરવાનું, એટલે હેવ નોટ ડન છે એનું શું થશે, હેડ નોટ ડન, અને માય હોમવર્ક છે, માય હોમવર્ક એટલે મારું હોમવર્ક, એટલે બોલનારનું હોમવર્ક થયું ને પ્રથમ પુરુષનું સર્વનામ, તો મારું હોમવર્ક, તો રેશમાનું હોમવર્ક એટલે આપણે શું કહીએ, તેણીનું હોમવર્ક, તેણીનું એટલે હર હોમવર્ક થાય। આખું વાક્ય શું બન્યું, રેશમા ટોલ્ડ હર ટીચર ધેટ શી હેડ નોટ બીન વેલ ધ પ્રીવિયસ ડે, સો શી હેડ નોટ ડન હર હોમવર્ક, આવી રીતે બનશે આખું વાક્ય। સાતમું વાક્ય આપણે જોઈએ, રોનક સેડ ટુ હિઝ ફાધર આઈ વોન્ટ ટુ જોઈન અ કમ્પ્યુટર કોર્સ ઇફ યુ અલાઉ મી। અહીંયા રોનક અને એના પિતાજી વચ્ચે વાતચીત છે એટલે ધેટ સુધી તો લખતા તમને આવડી જાય કે રોનક ટોલ્ડ હિઝ ફાધર ધેટ, ત્યાં સુધી તો આવડી જાય ને, એટલે રોનક ટોલ્ડ હિઝ ફાધર ધેટ, અહીંયા આઈ પ્રથમ પુરુષનું સર્વનામ એટલે બોલનાર પ્રમાણે અને બોલનાર રોનક છે એટલે રોનક પ્રમાણે થશે હી, વોન્ટનું થશે વોન્ટેડ, સાદો વર્તમાનકાળ હોય તો આપણે સાદો ભૂતકાળ કરીએ છીએ ને ઇનડાયરેક્ટ કરતી વખતે, એટલે વોન્ટ એ સાદો વર્તમાનકાળ છે તો એનું સાદા ભૂતકાળનું રૂપ વોન્ટેડ થાય, એટલે કે આઈ એટલે હી વોન્ટેડ
टू जॉइन नू तो टू जॉइन ज राखवानू छे, इन्फिनिटिव नू तो इन्फिनिटिव ज। अ कम्प्यूटर कोर्स इफ यू, हवे यू बीजा पुरुष नू सर्वनाम एटले सांभनार प्रमाणे चेन्ज थाय ने सांभनार हिज फादर छे। अहींया तमे जुओ यू क्यां आव्यु छे, क्रियापदनी आगळ आव्यु छे, एटले यू ए कर्ता विभक्ति कहेवाय। अने कर्ता विभक्ति एटले एना पिताजी प्रमाणे यू नू थशे ही, अने अलाउ नू थशे भूतकाळ, अलाउड ए डबल एल ओ डब्ल्यू ईडी। अने मी, मी ए प्रथम पुरुष नू सर्वनाम एटले बोलनार प्रमाणे चेन्ज थाय। अहींया मी कर्म विभक्ति छे तो बोलनार रोनक एटले ही, अने ही नू कर्म विभक्ति नू रूप थाय हिम, एटले अहींया मी नी जग्याए शुं आवशे, हिम आवशे। आखुं वाक्य आपणे जोईए तो रोनक टोल्ड हिज फाधर देट, आई एटले ही वॉन्टेड टू जॉइन अ कम्प्यूटर कोर्स इफ यू एटले एना पिताजी प्रमाणे ही अलाउड, अने मी एटले रोनक प्रमाणे हिम। आठमू वाक्य जुओ, मानसी सेड टू मी, मानसीए मने कहू बराबर, आई केन नॉट टेक एनी डिसीजन ऑन योर बिहाफ। तो अहीं मानसी मीने क्या चले देट सुधी लगता आवड़ी जाए, मानसी टोल्ड मी देट, आई एटले मानसी प्रमाणे सी। हवे केन नॉट आवतु होय तो इनडायरेक्ट करती वखते आपणे एनू कूड नॉट करीए छीए, अने केन नॉट नू कूड नॉट थयुं सहायकारक क्रियापद नू भूतकाळ थयुं एटले टेक नू टेक ज रहेशे, एटले के सी कूड नॉट टेक एनी डिसीजन ऑन योर बिहाफ, एटले सांभळनारना बिहाफ बराबर, सांभळनार मी छे तो योर प्रमाणे मी नू थशे माय, एटले योर नू आपणे माय करवू पड़े, एटले ऑन माय बिहाफ। जो अहीं सांभळनार तरीके मी आप्यू होय ने तो ज्यां ज्यां यू आवतु होय कर्ता स्थाने तो एनू आई करी देवानू, यू कर्म स्थाने आवतु होय तो मी करी देवानू, योर आवतु होय तो माय करी देवानू, अने योर सेल्फ आवतु होय तो माय सेल्फ करी देवानू। एटले के सांभळनार तरीके जो मी होय तो ज्यां ज्यां बीजा पुरुषना सर्वनाम आवे छे त्यां त्यां पहला पुरुषना सर्वनाम करी देवाना। आखुं वाक्य शुं बन्युं, मानसी टोल्ड मी देट शी कूड नॉट टेक एनी डिसीजन ऑन माय बिहाफ। आपणे एवुं पण एक एक्जाम्पल लईए के सांभळनार तरीके मी होय ने बोलनार तरीके यू होय तो शुं करवानुं। जुओ अहींया आप्युं छे, यू सेड टू मी, आई ऑलवेज कम टू योर प्लेस टू टेक यू टू स्कूल, बट टूडे यू विल कम एट माय प्लेस टू टेक मी टू स्कूल। अहींया बोलनार तरीके यू छे अने सांभळनार तरीके मी छे, तो अंदर जे जे ज्यां ज्यां आई आई ना सर्वनाम आप्या होय त्यां यू ना सर्वनाम कर देवाना, अने ज्यां ज्यां यू ना सर्वनाम आप्या होय त्यां त्यां आई ना सर्वनाम कर देवाना। टूंकमां ज्यां ज्यां आई आवतु होय त्यां यू करी देवानू, माय आवतु होय तो योर कर देवानू बराबर, मी आवतु होय तो यू करवानू, माय सेल्फ आवतु होय तो योर सेल्फ करवानू। कारण के प्रथम पुरुष तरीके प्रथम पुरुष ना जे सर्वनाम छे तो बोलनार तरीके यू छे, एटले जे जे प्रथम पुरुष ना सर्वनाम चेन्ज करवाना थशे यू प्रमाणे थशे। एटले फरीथी याद राखो, आई आवतु होय त्यां यू कर देवानू, माय आवतु होय त्यां योर कर देवानू, मी आवतु होय तो यू करवानू, अने माय सेल्फ आवतु होय तो योर सेल्फ करवानू। हवे सांभळनार तरीके मी छे तो अंदर જોવાનું, જ્યાં જ્યાં यू आवतु होय कर्ता स्थाने तो आई करवानू, यू कर्म स्थाने आवतु होय तो मी करवानू, योर आवतु होय तो माय करी देवानू, योर सेल्फ आवतु होय तो माय सेल्फ कर देवानू। आटलू ध्यान राखवानू, एटले के बोलनार तरीके यू होय अने सांभळनार तरीके मी होय तो अंदर जे सर्वनाम छे ने एना ऊंधा कर देवाना बराबर, आई ना यू ने लगता कर देवाना, यू ना आई ने लगता कर देवाना। કાળમાં જે ફેરફાર થતો હોય, નજીકતા દર્શક શબ્દોમાં જે ફેરફાર થતો હોય કરવાનો। ફરીથી જુઓ અહીંયા આપણે જોઈએ તો યુ ટોલ્ડ મી ધેટ, ત્યાં સુધી તો બરાબર છે, હવે તમને કહ્યું કે આઈ આવતો એટલે શું કરી દેવાનું, યુ, ઓલવેઝ કમનો ભૂતકાળ શું થાય, કેમ, તો યુ ઓલવેઝ કેમ ટુ, હવે યોરનું શું કરવાનું કહ્યું તમને, માય, ઊંધા સર્વનામ કરી દેવાના, ટુ માય પ્લેસ ટુ ટેક, હવે અહીંયા યુ કર્મ સ્થાને આવ્યું છે એટલે મી કરવાનું, જો યુ કર્તા સ્થાને આવ્યું હોય, અહીંયા આવી રીતે કર્તા સ્થાને આવ્યું હોય તો આઈ કરવું પડે, પણ અહીંયા યુ કર્મ સ્થાને આવ્યું છે એટલે મી કરીશું, એટલે મી ટુ સ્કૂલ, બટ ટુડે નું આપણે કરીશું ધેટ ડે। હવે અહીંયા યુ કર્તા સ્થાને આવ્યું છે એટલે પ્રથમ પુરુષનું સર્વનામ લઈ લો આઈ, વિલ નું થશે વુડ,
બરાબર એટલે આઈ વુડ અહીંયા કમ આપ્યું છે પણ અહીંયા જવાની વાત છે ને બરાબર એટલા માટે અહીંયા વિલ નું વુડ કર્યું એટલે કમ નું શું રહેશે કમ જ રહેશે એટલે કે આઈ વુડ કમ એટ માય માય એટલે યુ પ્રમાણે થાય યોર પ્લેસ ટુ ટેક યુ નું અહીંયા મી છે તો મી નું આપણે યુ કરીશું કારણ કે બોલનાર તરીકે યુ છે એટલે યુ ટુ સ્કૂલ ટૂંકમાં જ્યાં જ્યાં આઈના સર્વનામ છે ત્યાં ત્યાં યુના સર્વનામ કરવાના અને યુના સર્વનામ છે ત્યાં ત્યાં આઈના કરવાના કારણ કે અહીંયા બંને ઉલટ સુલટ આપેલા છે બરાબર ફરીથી જો આખું વાક્ય શું બન્યું યુ ટોલ્ડ મી ધેટ યુ ઓલવેઝ કમ ટુ માય પ્લેસ ટુ ટેક મી ટુ સ્કૂલ બટ ધેટ ડે ટુડે નું શું કરીશું ધેટ ડે આઈ વુડ વિલ નું વુડ કર્યું એટલે કમનું કમ જ રહેશે એટલે આઈ વુડ કમ એટ યોર પ્લેસ ટુ ટેક યુ ટુ સ્કૂલ આપણે એ સર્વનામ ચેન્જ કરીએ ને અહીંયા આઈ હતું એટલે આપણે તમને કહ્યું કે ઊંધા સર્વનામ કરી દેવાના એટલે આઈ નું યુ કર્યું બીજું અહીંયા માય હતું તો યોર કર્યું બરાબર અહીંયા મી હતું તો યુ કર્યું એવી રીતે અહીંયા યોર હતું તો માય કર્યું યુ કર્મ સ્થાને હતું એટલે મી કર્યું અહીંયા યુ કરતા સ્થાને હતું એટલે આઈ કર્યું બરાબર આવી રીતે જો બોલનાર તરીકે યુ હોય અને સાંભળનાર તરીકે મી હોય તો જે સર્વનામ આપણે ઊંધા કરી દેવાના હવે છેલ્લું વાક્ય આઈ સેડ ટુ યુ જો બોલનાર તરીકે આઈ હોય અને સાંભળનાર તરીકે યુ હોય તો સર્વનામમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી અંદર કોઈ સર્વનામ બદલાશે નહીં તમે બદલવા જશો તો એના જ આવશે અહીંયા પ્રથમ પુરુષનું સર્વનામ છે બોલનાર તરીકે ચેન્જ કરીએ તો એ આઈ નું આઈ જ આવશે એટલે જો બોલનાર તરીકે આઈ હોય અને સાંભળનાર તરીકે યુ હોય તો સર્વનામમાં કોઈ ફેરફાર નહીં કરવાનો ફક્ત કાળ અને નજીકતા દર્શક શબ્દોમાં જ ફેરફાર થશે એટલે આ વાક્ય જોઈએ તો શું બન્યું આઈ ટોલ્ડ યુ દેટ આઈ હેવ રિસીવડ નું થશે હેડ રિસીવડ કારણ કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો આપણે પૂર્ણ ભૂતકાળ કરીએ છીએ એટલે આઈ હેડ રિસીવડ યોર ગિફ્ટ બટ યુ મેનું ભૂતકાળ થશે માઇટ અને મેનું ભૂતકાળ માઇટ કર્યું ને એટલે અહીંયા હેવ નું હેવ જ રહેશે એટલે બટ યુ માઇટ નોટ હેવ રિસીવડ માઇટ તો જો બોલનાર તરીકે યુ હોય અને બોલનાર તરીકે આઈ હોય અને સાંભળનાર તરીકે યુ હોય તો અંદર સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ જો બોલનાર તરીકે યુ હોય અને સાંભળનાર તરીકે મી હોય તો અંદર જે સર્વનામ જ્યાં જ્યાં આઈના સર્વનામ આવ્યા છે ત્યાં યુના સર્વનામ થઈ જશે અને જ્યાં જ્યાં યુના સર્વનામ આવ્યા છે ત્યાં ત્યાં આઈના સર્વનામ થઈ જશે તો મિત્રો હું અપેક્ષા રાખું છું કે આપણે આગળ જે નિયમ શીખ્યા એ પ્રમાણે અહીંયા પ્રેક્ટિસ 10 વાક્યોની કરી છે તો આ 10 વાક્યોની પ્રેક્ટિસમાં તમને પૂરેપૂરી સમજણ પડી હશે ના સમજણ પડી હોય તો ફરીથી બંને વિડીયો ફરીથી જોઈ લેવાના અને સમજવાનો પ્રયત્ન કરવાનો અને તમને કંઈ પણ તકલીફ પડે તો મને ફોન કરીને પણ તમે વાત કરી શકો છો બરાબર અને સમજી શકો છો બરાબર નિયમો જે છે એ નોટમાં લખી દેવાના સાથે સાથે આ જે 10-10 એક્ઝામ્પલ છે એ તમારે જવાબ સાથે એક્ઝામ્પલ તો લખવાનું પણ સાથે સાથે જવાબ પણ અંદર નોટમાં કમ્પ્લીટ લખી દેવાનો છે બરાબર આઈ હોપ કે તમને ખૂબ સારી સમજણ પડી ગઈ હશે બરાબર થેન્ક યુ